આજે ગાંધી જયંતિ છે, એમનું સ્વચ્છતા અભિયાન અને એમની કરકસર મને યાદ છે. લગભગ હું પાંચમું કે છઠ્ઠું ભણતી ત્યારથી મેં કરકસરના પગલે હું ચાલી છું, અને સ્વચ્છતાના પગલે પણ 1990થી હું સ્કૂલમાં આવી છું. કોઈનું જોવાનું નહીં કે કોણ ક્યારે આવે, શું કરે એ નહીં, હું મારા ટાઈમે પહોંચી જાઉં. પાદરવાળા મને જોઈને ઘડિયાળ ગોઠવે એ રીતનું મારું ટાઈમ ટેબલ છે. અને આવીને સૌ પહેલું સ્વચ્છતા અભિયાન, મેં ફોટાઓ અત્યાર સુધી મૂકેલા જ છે, હવે ફોટા મૂકવાના નથી અને માસ્કવાળા મૂકવાના. એટલે આ તો ક્લાસમાં બેસીને એકલી છું અને બોલું છું એટલે એ કંઈ પ્રશ્ન આવતો નથી પાછો માસ્કનો. તો કાયમી ધોરણે આપણે સ્વચ્છતા અભિયાન કર્યું જ છે. અત્યાર મેં ડેલી સવારે આવીને પહેલું કામ જ એ કરવાનું સ્કૂલ વાળવાનું, પછી આગળ કામ કરવાનું આવે. એટલે ગાંધીજી અમર રહો, ગાંધીજીના ડગલે પગલે જો સ્વચ્છતા અભિયાન આખા ભારતમાં આવી જાય ને, ખાસ કરીને ગામડાઓમાં જો આવી જાય ને, તો ખરેખર આપણું ભારત છે એ સ્વર્ગ છે, ગામડાઓ સ્વર્ગ છે. સ્વચ્છતા તમને ત્યાં જ જોવા મળે, ગોકુળિયું ગામ એમને નહીં કહેવાતું. બહુ સુંદર રીતે ગામડાના લોકો સવારમાં વહેલા ઉઠે, ખેતરે જવાવાળા ખેતરે જતા રહે, બાયું વહેલી ઉઠીને પાણી બાણી ભરીને તરત પોતાની શેરીઓ વાળી કાઢે. તો સ્વચ્છતાનું ઉદાહરણ ગામડાઓમાં બધું જોવા મળે છે. અને દરેકે પાડવું જોઈએ, આપણા જીવનનું એક અભિન્ન અંગ છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ભગવાનનો રૂમ બીજો તમારો સાફ નહીં હોય તો ભગવાન નહીં આવે. અને આપણે મનની સ્વચ્છતા રાખીએ સાથે તનની સ્વચ્છતા, તનની સાથે આપણા ઘરનું ફળિયું, શેરીથી આગળ જઈએ તો પાદર, પાદરથી આગળ જઈએ તો ગામ, ગામ અને મારે તો મારી શાળા. જીવનમાં જ્યારથી નોકરી ક્યારે કરીશ એવું વિચાર્યું નહોતું, પણ જ્યારથી નોકરી સ્વીકારી ત્યારથી એક જીવનમાં નિયમ વણાઈ ગયો, કરવું તો કરી જાણું, નકર ના કરું. મને જે દિવસ મૂડ ના હોય તે દિવસ હું ચોખ્ખું સરને ના પાડી દઉં કે સર આજ મારો મૂડ નહીં, હું નહીં કરું, બાકી હું દિલથી કામ કરું છું અને ભગવાન કરે અને મને કામ કરતાં કરતાં જ મોત આવે. જ્યારે બી મને મોત આવે તો હું હંમેશા કર્મશીલ હોઉં, મને મોત આવે, હું કર્મશીલ વ્યક્તિ છું અને રહીશ. જય ગાંધીજી.